ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળવાની સાથે જ ઇતિહાસ રચાયો છે. ભારતના નીરજ ચોપરાએ જ્વેલિન થ્રો એટલે કે ભાલા ફેંકમાં 87.58 મીટર લાંબો થ્રો કરી ગોલ્ડ મેડલ જીતી ભારતને ગૌરવ અપાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિકમાં ભારતને એથ્લેટિક્સમાં ક્યારેય મેડલ મળ્યો ન હતો. 121 વર્ષની પ્રતીક્ષા પછી નીરજ ચોપરાએ ભારતને ગોલ્ડ અપાવી સદીઓ જૂનું સપનું સાકાર કર્યું છે. રૂપાણી સરકારના 5 વર્ષના શાસનની ઉજવણી નિમિત્તે આજે રાજ્યભરમાં વિકાસ દિન ઉજવવામાં આવ્યો હતો. જામનગરમાં ધારાસભ્ય રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એસટી વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમો યોજાયા હતા. જામનગરના વિવિધ તાલુકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના કુલ 337 લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા, જે પૈકી 10 લાભાર્થીઓને પ્રતિકરૂપે આવાસ ફાળવણીનો હુકમ કરવામાં આવ્યો હતો. એ જ રીતે કુલ 1.16 કરોડના ખર્ચે BS6 મોડલની 5 નવી એસટી બસની ફાળવણી જામનગર જિલ્લાને કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાને પણ 3 નવી એસટી બસ ફાળવવામાં આવી છે. ગુજરાતનું પ્રથમ સાંધ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગર આઈટીઆઈમાં વિકાસ દિનની ઉજવણી નિમિત્તે મેયર બીનાબેન કોઠારીના હસ્તે નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ રૂપિયા 20 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ બિલ્ડિંગમાં 45 વર્કશોપ, 35 ક્લાસરૂમ તથા 14 અન્ય રૂમ બનાવવામાં આવ્યા છે. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતે વિજય મેળવ્યાને 50 વર્ષ થતાં દેશભરમાં સ્વર્ણિમ વિજય મશાલ યાત્રા નીકળી હતી, જે અંતર્ગત વિજય મશાલ જામનગર આવી પહોંચી હતી. આર્મી મથકે સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં આર્મીના જવાનોએ મશાલનું સ્વાગત કરી સલામી આપી હતી. આ તકે પરેડ યોજાઈ હતી તથા અંગ કસરતના દાવોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. Thank you.